Good morning. Good morning, Mbamba. Mbamba. Onde é tu, mãe? Hey. Yeah. બાકી છે તો પાણી પીવું થોડુંક જ આખો ગ્લાસ નહી. જ્યારે જ્યાં બેઠો હોય ત્યાં જો તમે સમજો આજુબાજુ બધું હોલમાં ઝટકાઈ ગયું છે. ભગવાન ત્રાસ તો અમારે છે ને ઓલી ભારતી સિંહજી ને કલાકાર એની જેમ અમારે મિની ભારતી છે. હા. હેલો, ગુડ આફ્ટરનૂન, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બેંકનું કામ છે, ઘણા દિવસથી અટકેલું છે. રૂબરૂ જવું પડશે, નકર પૈસા રિટર્ન થઈ જશે. અને એ પછી દાઢી બાઢીને બધું કરાવવાનું છે. એટલે ઓલમોસ્ટ બપોર પડી જશે આજે. મારી બપોર તો છે જોકે, પણ 2-2 વાગી જશે એવું લાગે છે. અત્યારે વાગ્યા છે બપોરના 12. રસ ને લોટ બંધાઈ ગયો છે, ખાલી શાક વઘાર મારવાનો બાકી છે. એક સબસ્ક્રાઈબર આવે છે અત્યારે મળવા, જેમને ઘણા ટાઈમથી ઈચ્છા હતી મળવાની બધાને. અને એ અમારા ઘરથી થોડાક નજીક જ રહે છે, એટલે એમને ખ્યાલ હશે કે આ લોકો અહીંયા જ રહે છે. તો એમના મમ્મીની ઘરે રોકાવા આવ્યા છે અને અત્યારે આવે છે બધાને મળવા. તો જઈએ બહાર, જોઈએ શું કરે છે બા. શું નામ છે તારું? તું ભજન ગાઈ રહ્યા સંભળાવીશ? આવડે છે તને ગાતા? મને તો સંભળાવ પછી ટીવીમાં જોજે, તું ગાઈશ નહીં. નાનો છે ને હજી. બેંકનું મેઇન કામ બતાવ્યું એટલે ઓમ કામ પૈતું નથી, પણ જે આવ્યો. પછી હનુમાન મંડી રાજકોટમાં આવે ત્યાં એક નાસ્તાવાળા ભાઈ છે, એના નાસ્તો બાપુજીને ભાવે. તો ખાલી ભાવનગરી ગાંઠિયા મળ્યા છે અત્યારે તો એમના. ઓલા તીખા ગાંઠિયાની નથી, સાંજના હોય લાઈવ ગરમ. આટલું લઈને હવે જાઉં ઘરે, કોઈ ગેસ્ટ આવ્યા છે એવું કીધું મને ફોનમાં. આવજો પાછા વેકેશન માં આવો એટલે. બાય જીયાન, બાય કેદે આજે, બાય. આ ઓલો છે ને પછી કેવા કે ઓકે. હા, એ પોઝિટિવિટી આવે ને એની માટે ચાલુ કરવાનો લાઈટ થાય રોક નો. બાય બાય. તો કે બેટા લાઈટ ગઈ ને.
શું છે, કોક આવ્યું હતું ને? હમણાં આવ્યા તો ઓલા અમદાવાદી બેન અને એના એના મધર સામે રહીએ છીએ. આટલામાં ક્યાં કયું બિલ્ડિંગ કીધું રહ્યા? ઓકે, ગયા હમણાં જ? ગયા હમણાં ગયા. લસણિયા ગાંઠિયા એમ કીધું, સાંજે ઉતરશે. કરતો પાછું ઓલું મોટું ₹70 ડાઉન રહ્યો, 30% જ રહ્યો છે. ફિક્સ હતું મારે ટમેટા વાળા ભાત ખાવા છે, અને બધાની ખબર છે કે હું સ્પાઈસી મરચા ખાઉં છું, તો કે હવે હું ભાઈ આ ચાખશું. શેનું શાક છે? ગુવાર બટેટા. બરેલા રસાનું, બરેલા રસાનું નો કહેવાય, ખાટી તેલમાં બનાવેલું છે. રસો બાળી, રસો બાળી જોવો તમે. આને ચાખ કહેવાય. હવે એમાં એને મારી ઓલી રસોઈમાં એને એમાં સાથ ચડાવી જવો. કેરી અને ટમેટા વાળા ભાત. ટોમેટો રાઈસ. કોને બનાવ્યા? તમે જાતે. જાતે રસોઈ કરવું છું, જાતે જમવું છું. જોવો તમે. અરે છે, એમ નથી કહેતા કે હું જાતે નાહું છું, જાતે પાણી પીઉં છું, જાતે કપડાં ધોઉં છું. કપડાં મશીનમાં ધોવાય છે, જાતે જ નાહું છું, જમું છું જાતે. શું રહ્યો ગયો? પાછું બાય બાય કરે છે. અરે બાબુજીએ ફટાફટ નાઈ લીધું, એને એમ કે 11:30 ભોગ આવી જવાનું છે. બાબુજીએ કઈ ઉતાવળે મને નવડાવી દીધો ને અહીંયા બેસાડી દીધો. એને એમ કીધું, બાબુજી કે તમે બહુ સરસ બોલો છો, ઓછું બોલો છો પણ એક્ઝેક્ટ બોલો છો. બોલવા જવું નથી. અમારો વારો નહોતો આવતો બોલવાનો. કેમ આટલા શાંત શાંત બેઠા છો અત્યારે? જમતા જમતા મૌન વ્રત હોય. એ તો લેવાના જો ને તમને આવું આવું આખા શ્રાવણ મહિના. બહુ જો થઈ લેવાના છે. હવ હવ દે આવા ફે, હવ હવ પોતા રાંધી દે, એટલે કઈ મગજ મારી ની. ઓહો, તો બોલવા જ થાય ને. તો મારા જે રાંધું જ ખાવું હોય, હું ખાઈ લઈશ. ઓહો, બાબુજી રેતા રીતે એવું લાગે છે કે 2-3 રસોડા કરવા પડશે રૂમ વાઇઝ. બાબુજી કે નો રિપ્લાય. ભાઈ કે આનો જવાબ શ્રાવણ મહિનામાં દઈશ. ઓ ખાલી એક વિડિયો માટે જોડું મેં કન્ટિન્યુ કર્યું. કપડા સુકવા જવું, મેં ઘેરેથી તપી ગઈ, બોગ બોલી જાય મારે. અને ઓલા બી આવે તો કોને હાથમાં દુખવાને વળી જવાનું.
મગજરીને બીક બહાર રાખો. પેટનો જો સૌથી બેસ્ટ ફાયદો છે આ. અત્યારે લોક બુક ખોલી ને એમાં ટ્રાન્સફર કરી નાખજો. ચેકબુક આપતી જાવ. હમણાં છે ને થોડીક વાર પહેલા આને તો ઠેકડા મારતા હતા કે તું છે ને જાસ એમ. મેં તો આવું તો જ્યારે અમે દુબઈ બાલી ગયા ને ત્યારે તો મેં છે ને કૂદી કૂદીને નહોતા નેચા. એ આજે એટલા ખુશ છે વિચારો તમે. જાઉં છું હું મામીજી ઘરે રોકાવા માટે અને એ ખુશ છે. એ તો જેટલા મેરેજ કરેલા છે એ બધા જોશે એટલે એ તો સમજી જશે. મેં તો હું અહીંયા હોઉં ત્યારે બધી તો છૂટ છે. પણ કેમ ખબર નઈ એવી કેમ ખુશી થતી હોય છે બધાને. એ ખુશી કેમ થાય એ નો સમજાય. એટલી બધી ખુશી થાય સાચે. કેવાનું હોય મસ્તી મજાક હાલતી હોય બાકી દુઃખ તો હોય ને હવ ને દુઃખ હોય. ત્રણ દિન કે લીએ પૂરા ઘર પૂરા કમરા બધું તમારું ખાસ કાતર લઈને અહીંયા ન ઉભા રહે. આ વાળ કાપવા અહીંયા નીચે વાળ ફરે નક્કી નો કેવાય. પોચી શકું તો પોચી શકું. રોજ એક ફોન વધારે ભાઈ ને કરો છો ને મને કરજો. આનંદ કરી આવે આખો દી આનંદારે તો રહીએ છે. દુખી હોય છે એને. મને બે દીધી કીધું ફોન લગાડી દે દીધી ગાયલ નો ખબર પૂછો. મેં એના ક્લાસ ચાલુ હતો ત્યારે ક્યારે લગાડી દે. હું પણ આયા છું એટલે મારે ઘરે મૂકવા આવવાનો થયેલો. લિફ્ટ બોલાવી દો જો તમે. આ લિફ્ટ બોલાવી દો ચાલો. તમને અહીં લગી મૂકવા આવું છું કે નથી આવતી. હા હા તો પછી સેમ ટુ યુ નું કરવાનું હોય અને રૂમ માં જઈને ચાર પાંચ ઠેકડા ઓછા મારે જો ઉછળી ઉછળી રેલો નાચતા નગર પાછી આવી જઈ તો અત્યારે હું રાજકોટ માં છું. આવી દુઃખ ભરી વાત કરતા કરતા નો જા હસી રાજી થઈને જા. ચલો બાય બાય બાય. ચા બનાવું છું. ચા પીવાની તો હોય નઈ કઈ તારે. ચાલો જમવાનું છે નહીં શૂટ છે મારા.
ત્રણ ત્રણ તો એટલે સીધો હું રાતે આવીશ. ઓકે ચાલ હા. ગાંઠિયા ચા નાસ્તો થઈ ગયો છે, મમ્મી ચા મૂકતા હતા. અરે અરે ગાંઠિયા, ઓ આમ ડોકું કાઢતો જરાક, હર્ષ હર્ષ ડોકું કાઢતો જરાક. નહીં કાઢ્યો ડોકું, કારણ કે એ છે ને ગંજી પહેરીને આટા મારે છે, અને હું જયારે આવું ત્યારે ભાગે ટી શર્ટ પહેરવા માટે ગામું ને આનંદ આવી ત્યારે જો. રાજકોટના નિર્મલા રોડ ઉપર રઘુવંશી ગોલાવાલામાં આવ્યો છું. સૌથી પહેલું આજનું શૂટ અહીંયાથી શરૂ થાય છે અમારું, અને ગોલાનું કામ એક નંબર હોય છે. એક ઓફર બી ચાલે છે, ઓમ તમે કેલ્ક્યુલેટ કરો ને તો બહુ સારી ઓફર કહેવાય. બાય વન ગેટ વન બી અમુક ગોલા ઉપર ઓફર છે, અને ગોલા એમ સમજો કે આપણને 200 આસપાસ પર પડે, પણ ડ્રાય ફ્રૂટ માવા મલાઈ બધું તમે જો ક્વોલિટી ફૂડ. શૂટ પતી જાય પછી અહીંથી ફાસ્ટ ફૂડનું શૂટ છે, જો આ તૈયાર થઈ ગયું. જો આ છેલ્લો બનીને રેડી થઈ ગયો છે ગોલો, લુક કેમ લાગે છે? હું મમ્મીને ત્યાં આવું ને એટલે મારું ફિક્સ હોય અને મળવાનું. આજે રુચિ ગાંડી, રુચિ લુચિ આવ આ તું મન પછી જડી લાગશ. કેટલું સુકૂન છે આ જગ્યાએ, અને આ અમારી છે ને જૂની જગ્યા છે. જ્યારે મારા મેરેજ નહોતા થયા ને ત્યારે અમે લોકો અઠવાડિયામાં એકાદ વાર અહીંયા આંટો મારવા આવી. અત્યારે પાણી બહુ પાછળ વહી ગયું છે ઉનાળાની કારણે, કાં અહીંયા ઉપર વોકિંગ કરતા હોય થોડીક વાર, પણ અંધારું થાય એ પહેલા ઘરે વયા જશું. એની સિસ્ટરનો ફોન આવ્યો છે. કેટલા વર્ષથી આપણે અહીંયા આવી છીએ? અમારી ફિક્સ જગ્યા છે અહીંયા, એટલી શાંતિ હોય કે અમે અહીંયા તો આવી જ. આપણે 7-8 વર્ષ થઈ ગયા આપણી ફ્રેન્ડશિપ. એટલે તો થયા જઈશ ને ધોળકિયામાં 4 વર્ષ તો જો, પછી 3 તો એમને 5 વર્ષથી તો 1 વર્ષ હશે ને. કે બધા કહે છે હમણાં હું માથેરા નથી ને ત્યારે તારો બર્થડે હતો, પછી તમે ન્યારીની સાફ સફાઈ કરી કે ન કરી? વાતો તો બહુ કરી હતી ન્યારી સાફ કરવાની. તે આ વખતે થોડોક પ્લાનમાં ચેન્જ થઈ ગયો હતો, પણ હું આ વર્ષમાં ગમે તે ફોર શ્યોર. હું એનો બર્થડે હતો ને ત્યારે હું માથેરા નથી, મેં વિશ કર્યું તું નહોતી ને એટલે જ મેં ન કરી. તારી હારે તો વાત થઈ હતી. કોઈ બી આઈટમ તમે અહીંયા મંગાવો તેની સાથે મોજીતો માત્ર 9 રૂપિયામાં આપશે. અને આ લોકેશન તો કીધું ભાઈ, હા સરસ જગ્યા છે. અને અમે આ બ્રાન્ડનું કામ ઓલરેડી 2 વર્ષ પહેલાં સુરતમાં મેઇન ફ્રેન્ચાઇઝીમાં પણ કરેલું હતું,
ડેફિનેટલી આવવા જેવું છે, ટ્રાય કરજો. અમારે બસ હવે મોજી તો આવે ને ટેસ્ટિંગ કરવાનું છે. મારી ફેવરિટ મમ્મીના હાથના બનાવેલી વઘારેલી ખીચડી, એવી સુગંધ આવે છે આખા ઘરમાં. અત્યારે ખીચડી ખાઈ લઈ, મેથી મસાલો નાખીને ખીચડી વઘારી છે. મેં કહી દીધું, મેં જરાક ખાલી નામ નતા વાંધી પીઝાનું, પછી મેં આમ જરાક સીન ફેરવી લીધું. પાછો ભીડમાં લીધો તો વ્લોગ ખબર પડે કેટલા લોકો જમે છે. અત્યારે અત્યારે જો આમ 9:30 વાગ્યા છે, આ એમનું રેસ્ટોરન્ટ છે જે ખાલી છે અત્યારે, અમે અહીંયા જ બેઠા છીએ. પણ એનું કારણ એ છે, આ બાજુ એમનો પાર્ટી પ્લોટ છે, ત્યાં 2 ફંક્શન ઓલરેડી ચાલે છે. આ બાજુ પાછળની સાઈડ અનલિમિટેડ કોન્સેપ્ટ છે, જ્યાં 249 રૂપિયામાં પાઉંભાજી, ચાઇનીઝ, કાઠિયાવાડી કઢી ખીચડી, રોટલી, સેવ ટમેટાનું શાક, પીઝા, બીજું હું હજી ભૂલ, પાણીપુરી એ તો બોલ્યો ને, પાણીપુરી સ્ટાર્ટર, પાઉંભાજી અને ઢોસા, અને પીઝા, ઘણી બધી વસ્તુઓ છે, આઈસ્ક્રીમ, આ બધું જ 250 રૂપિયામાં ફૂલ જમાડે છે. બહાર જમાવટ જામી જાય, આમના વિડીયો લઈ વળ્યો છે, લાઈવ લાઈવ બતાવી દે ભાઈને. ફાઇનલી કામ પતી ગયું છે. આ લોકેશન છે રાજકોટના નવા રિંગ રોડ ઉપર, એક્ઝેક્ટ સામે ફન બ્લાસ્ટ છે. ફન બ્લાસ્ટની સામે રેડ એપલ, અલગ અલગ બધા કોન્સેપ્ટ છે. આલા કાટે છે, અનલિમિટેડ છે, કાંઈ ફંક્શન ગોઠવવું હોય તો બી બધું થઈ શકે. કામ સારું છે. ઘર કેવું શાંતિ લાગે છે, કા બા ખાલી ખાલી. શું જોઈ માં તમે? અમે ખીચડી અને ગુવા બટેટા નું શાક, પાપડ. અચ્છા, ઓકે. હવે અમુક કમેન્ટ છે એ તમને સંભળાવી દઉં. એક કમેન્ટ છે ખ્યાતિ જોશી. ખ્યાતિબેન કહે છે, બાની વાતો સાંભળી મને મારા સાસુની યાદ આવી ગઈ. થેન્ક યુ બા શેરિંગ મેમરીઝ વિથ અસ. તમે જૂની યાદો શેર કરી એના માટે ખૂબ ખૂબ આભાર. પાછા આવા વિડીયો મૂકજો. અને મૌન વ્રત ના લેતા, લવ ફ્રોમ મહારાષ્ટ્ર. મૌન વ્રત ન લેતા એમ કે. પછી છે મિત્તલબેન ઠક્કર, આનંદભાઈ છૂટા મગ અને ઓસામણની રેસીપી આપો પ્લીઝ. બા ને અંબા અંબા કહેજો. રિયા ભાભી એન બા ને તમારા વિડીયોની જાન છે, કીપ ઇટ અપ. બા અને રિયા તમારા વિડીયોઝમાં એ કે વિડીયોની જાન કહેવાય એમ. સારું સારું, હાઉ નો જમાનો છો પણ. પછી છે ઋત્વી ત્રિવેદી, હું ડેઇલી કમેન્ટ કરું છું બટ નો રિપ્લાય. આનો જવાબ મારે જ આપવો પડશે, કેમ કે તમે જોવો તો બ્લોગમાં આમાં ખાલી આનંદ સાતા જે આપણા ડેઇલી વ્લોગ્સ આવે છે એની અંદર રોજ 200-250 કમેન્ટ્સ હોય. હું
હું ને રિયા ઈ ઘણી વાર આમ સ્ક્રોલ કરતા કરતા જોતા રહેતા હોય આખા દિવસમાં, કમેન્ટ્સ વાંચતા રહેતા હોય. અને બાકી તમે વિચારો કે 200-250 કમેન્ટના રિપ્લાય દઈ, આ ખાલી એક ચેનલની વાત છે. ઈટેન ડ્રાઈવ ઉપર, પછી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એકાઉન્ટ, એની અંદર બધી જગ્યાએ ઇમ્પોસિબલ વસ્તુ છે. પણ જેમ તમે જેમ જો અત્યારે કીધું છે, એ મેસેજ મારી પાસે પહોંચી ગયો હોય, એટલે એ કોશિશ કરતા હોય કે અમે આન્સર દેવાની ટ્રાય કરીએ આ રીતના વિડીયોના મારફતથી. એટલે સોરી તમને એમાં કાંઈ એવું લાગ્યું હોય તો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જઈ આપણે બાને પૂછીએ. પછી જે મયુરીબેન વારિયા, સાતા ફેમિલી ઓલ મેમ્બર બેસ્ટ, આવું ફેમિલી નસીબવાળાને જ મળે, આખો દી આનંદ ને જલસા ને મોજમાં રહેવું, આવું જીવવું જોઈએ બેસ્ટ ફેમિલી. થઈ શકે તો મારા મમ્મીનું નામ લેજો, પ્રવીણાબેન ચેડા મુંબઈથી. મારા મમ્મી તમારું આખું ફેમિલી બહુ જ ગમે મને, કે આપણે મળશું. ઓકે, એમના મમ્મી એમ કહે છે કે આપણે મળશું, અને એમના મમ્મીને આપણું ફેમિલી બહુ ગમે છે. બાને તમારા વ્લોગ ડેઈલી જોઉં છું, મારા મમ્મી પણ જોવે છે. થેન્ક યુ મયુરીબેન, અને ખૂબ ખૂબ આભાર પ્રવીણાબેન. આવો જ પ્રેમ આપતા રહેજો. એમના મધર છે ને, એ પણ ડેઈલી વ્લોગ જોવે છે, એટલે અંબા અંબા કહી દો તમે પ્રવીણાબેનને. પ્રવીણાબેન તમને મારા ખૂબ અંબા અંબા ચાચા કરીને. ઓહો, બહુ મોટો મેસેજ છે. ચિંતન, એક મિનિટ, ચિંતન ચાંદની, હું ને મારી બેન એન મમ્મી તમારા વ્લોગની રાહ જોતા હોય છે. હજી હમણાં જ અમે એકબીજાને પૂછતા હતા કે આનંદભાઈનો વ્લોગ આવ્યો કે નહીં. બધા એકબીજાને કહે કે ના, હજી નથી આવ્યો. ત્યાં મને દેખાણી નોટિફિકેશન તમારા વ્લોગની, તો મેં કીધું હાઈસ આવી ગયો વ્લોગ, તો રાજી થઈ, વ્લોગ આવ્યો તો અમે રાજી થઈ ગયા. અમે તમારો વ્લોગ જોયા પછી જ સૂઈએ છીએ, ગમે એટલી ઊંઘ આવતી હોય તોય. વી લવ યોર ફેમિલી એન્ડ એવરી વન્સ નેચર. તમારા બા મારા નાની માં જેવા જ છે, સેમ બહુ ગમે. એન્ડ રિયા ભાભીનો નેચર બિંદાસ, મસ્ત બોલતા હોય, બહુ ગમે. અને આનંદભાઈ તમારો નેચર બી ટૂ ગુડ, સુપર. મારે એકચ્યુઅલી ભાઈ નથી, અમે બે બહેનું જ છીએ, તો મને તમે મારા ભાઈ જેવા જ લાગો છો. બહુ જ સરસ નેચર છે તમારો, અને મને તો એમ મને મન થાય કે કદાચ તમને મળવાનું થાય તો હું રાખડી બાંધું તમને. અમે પણ લુવાણા છીએ, રાજકોટના છીએ, બસ થોડા યર્સથી ચોટીલા શિફ્ટ થઈ ગયા છીએ. એન્ડ હા, તમારા જેમ રિયા ભાભી બ્રાહ્મણ છે, જોશી છે, એમ મારા મમ્મી પણ જોશી છે, એન્ડ પપ્પા લોહાણા છે. વેરી વેલ ડન, નાઇસ નેચર ઓફ ઓલ ઓફ યુ ગાઈઝ. આ બે બહેનું છે, દીકરીએ મેસેજ કરેલો છે, ઘણું બધું લખ્યું છે. અમને એમ થાય કે ના, આપણે જરાક વધારે લોકોને આનંદ આવે એવું કરી કઈક. તો શું કરવાના છો, આનંદ આવે એટલે કરશું. રેસીપી હવે થતી નથી, કે બાની રેસીપી આપણે કરતા, પણ હવે શું છે ઉંમરને લીધે. યશવંત પાટાણી, આનંદભાઈ સ્પીક માય નેમ ઇન કમેન્ટ, આઈ વોચ યોર ડેઈલી વ્લોગ્સ. થેન્ક યુ યશવંતભાઈ. ચેતલ ઝવેરી, આનંદભાઈ બાને કેવો ને માય મંદિર જેવા અંબા અંબાની ધૂન બોલાવે, તે બા આમાં બોલાવે. અમે આગળ પણ લખેલું આનંદભાઈ અમારી કમેન્ટ પણ વાંચજો. નવસારીથી અમે બા બાપુજીને જોઈને દાદા દાદી નાના નાનીની બહુ યાદ આવે છે. બાને કહેજો માય મંદિરમાં જે અંબા અંબાની ધૂન બોલાવે છે ને, તેવી બા બોલાવે એમ.
નિકિશા પટેલ, આનંદભાઈ તમારા વ્લોગ રોજ જોઉં છું, મારી દીકરી આદ્યાને બહુ આદ્યાને બા બહુ ગમે છે, બા ને જોવે એટલે અંબા અંબા બોલે, મારી દીકરીનું નેમ વ્લોગમાં લેજો પ્લીઝ, કેનેડાથી અમારા અંબા અંબા. એમની દીકરી છે, નાની છે, આદ્યા એમનું નામ છે, જે તમને જોઈને ઈ અંબા અંબા ટીવીમાં બોલતી હોય છે. હા એમ આદ્યાને અંબા અંબા કહી દો, આદ્યા તને મારા ખૂબ જ અંબા અંબા અને આવજે મળવા, આશીર્વાદ, એટલે તને મારા આશીર્વાદ છે. કેનેડા છે, ઇન્ડિયામાં નથી, કેનેડા છે. થઈ ગયું, ઓલમોસ્ટ કમેન્ટ આવી ગઈ છે, આપણે રિપ્લાય દેવા થઈ અને હવે ઓલમોસ્ટ લેટ થઈ ગયું છે, ગરમી ખતરનાક થઈ છે. કેવી લાગે છે ગરમી? બહુ જ ગરમી છે. આજે એસી કરવું છે કે ખુલ્લું જ રાખવું છે? ના એસી કરશું, એસી કરવું પડે એમ છે, કાલે કહ્યું હતું તમને. એમ પછી આખી રાત રાખતા નથી ને? ના ના, પછી પંખો ચાલુ કરી દે, હવાર જાય તોય હવાર થઈ ત્યાં ઠરી જવાય છે, એટલું ઠંડક થઈ જાય છે. ગરમી બહુ થઈ ગઈ છે અને અત્યારે ખરેખર સમય એવો આવી ગયો છે કે એસી વિના અત્યારે કોઈ બી માણસ રહી નથી શકતો, એમ ટૂંકમાં જીવન જરૂરી વસ્તુ થઈ ગઈ છે. અને ઉપર તો ઉલટાનો ગરમ પવન બહુ આવે છે, અને અમારે રોજ કંઈક નવું હોય. ફ્રીઝર અમે આમ તો સિરિયસલી બહુ જાજુ ધ્યાન નથી દીધું, બાકી ફ્રીઝરની પ્રોબ્લેમ ઘણા સમયથી હતી. અત્યારે ગરમીની સિઝન છે તો છેલ્લા 3 દિવસથી રીએ પાણી ભરીને પ્લેટ મૂકી છે ફ્રીઝરમાં, હજી સુધી એક બરફ નથી જામ્યો, એટલી ખરાબ હાલત છે. આઈસ્ક્રીમ કે તો મૂકી જ ન શકી. ના બા, આપણું ફ્રીઝર ખરાબ છે, જો નામ લીધું ને જો મિસ કોલ મારશે, નામ લીધું તો મેસેજ મિસ કોલ મારે જ બા. રિયા આપણું ફ્રીઝર ખબર ખરાબ છે, બાબા પૂજી પાછું એમ એક્સેપ્ટ નહીં કરે કે ના ખરાબ છે. અમે તો ગોરાનું પાણી પીશું, પણ બરફ જામી જામતો નથી, આઈસ્ક્રીમ ઓગળી જાય છે. હા લઈ આવી તરત ખાઈ લેવું, બીજું શું. હરખું નહીં કરાવી અમે કઈ, હરખું કઈ ઘરે આવીને કરી જાય તો વાંધો નહીં, લઈ જાય તો ઘરે આવીને જ કરવાનું હોય ને, કહી દીધું છે, કમ્પ્લેન લખાવી છે. આજે આવવાનો હતો પણ હજી આવ્યા નથી જણ, હવે કાલે જોયે જોઈ આવીને જોવે કે શું છે તો કે તો ખરી ને બા, આપણને ખબર પડે. આપણા ફેરફાર કરવો હોય ને કે ખબર ટક્કા રહી ગઈ. હાલો સુઈ જાય, ગુડ નાઇટ, ગુડ નાઇટ અંબા 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 અંબા. આજી આને જવાબ દેવા પડશે ને, મિસ કોલ મારે છે બેઠી બેઠી. ટપાલ આવી વાંચી લે એટલે બસ, ટપાલ મળી જાય કામ પૂરું. ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.